ફરીથી સ્મોલ લેટર કયા સ્મોલ લેટર આગળ આપણે કયા સ્મોલ લેટર શીખી ગયા એ બી સી ડી ઈ અને એફ આજે આપણે કયા શીખવાના છે જી એચ આઈ જે કે અને એન તો આજે આપણે આટલા લેટર શીખીશું આ કયો અક્ષર લખેલો છે જી કયો છે જી તો જી ફોર ગ્રેપ જી ફોર ગ્રેપ એને આપણે કઈ રીતે લખીશું અહીંયા ત્રણ લાઈન આપેલી છે તો અહીંયા છે ને આપણે આમ વાળીશું અહીંયા થી સીધી લાઈન કરી અહીંયા નીચે લઈ જઈ અને આમ વાળીશું આવી રીતે બે લાઈનમાં લખીશું અને ઉપરની લાઈન છોડી દઈશું તો જો અહીંયા હું ફરી લખીશું આમ કરી અને આમ નીચેની બે લાઈનમાં આ અક્ષર આપણે નીચે લાવવાનું છે અને ઉપરની લાઈન છોડી દીધી તો આ કયો અક્ષર લખ્યો જી ફોર ગ્રેપ હવે આપણે કયો અક્ષર લખીશું એ એસ ફોર હેડ એસ ફોર હેડ એને આપણે કઈ રીતે લખીશું બે લાઈનમાં તો અહીંયા ઉપરની બે લાઈનમાં સીધી લીટી કરીશું ને અહીંયા ત્યાં કરી આમ વાળીશું ફરી અહીંયા બે લાઈનમાં લાઈન કરીશું ને અહીંયાથી આમ વાળીશું ને નીચેની લાઈન છોડી દઈશું તો આપણે કયો અક્ષર લખાઈ ગયો એચ હવે એચ પછી શું આવશે આઈ આઈ ફોર આઈસ્ક્રીમ તો એને હું કઈ રીતે લખી અહીંયા આમ લીટી કરી ને ઉપરની લાઈનમાં ટપકુ કરી ફરી એને આમ લખી ને ઉપરની લાઈનમાં ટપકુ કરી તો આ કયો અક્ષર લખાઈ ગયો મારે આઈ આઈ ફોર આઈસ્ક્રીમ હવે આઈ પછી શું આવશે જે જે ફોર જબ અને જે ફોર ફરી જબ તો એને આપણે કઈ રીતે લખીશું અહીંયા નીચેની બે લાઈન આમ વાળી દઈશું ને ઉપર ટપકુ કરીશું ફરી અહીંયા નીચેની બે લાઈનમાં વાળી દઈશું ને આ લાઈનમાં ટપકુ કરીશું તો અહીંયા આપણે નીચેની બે લાઈનમાં અક્ષર લખવાનું છે તો આપણે શું લખ્યું જે ફોર જબ જે પછી કયો અક્ષર આવશે કે કે ફોર કાઈટ એને આપણે કઈ રીતે લખીશું આમ બે લાઈનમાં લીટી કરીશું ઉપરની અને અહીંયા નીચે આમ વાળી દઈશું અહીંયા બે પાંચે બનાવ્યા અમે અહીંયા પણ ફરી બે લાઈનમાં લીટી કરીશું અને નાની પછીની એક લાઈનમાં વાળી દઈશું અહીંયા આપણે નથી વાળવાનું ફક્ત બે લાઈનમાં લાઈન જ કરવાની છે અને નીચેની તો લાઈન છોડી દેવાની છે તો આ કયો અક્ષર લખાઈ ગયો કે ફોર કાઈટ હવે જે પછી શું આવશે એલ એલ ફોર લે એલ ફોર લે એને તો આપણે સીધી રીતે લખવાનું છે એકદમ સિમ્પલ એને ફક્ત અહીંયા બે લાઈનમાં લીટી કરવાની છે આમ બે લાઈનમાં લીટી કરવાની છે ને આ સીધી લાઈન છોડી દેવાની છે તો આપણે કયો અક્ષર લખાઈ ગયો એ અહીંયા આપણે કયા કયા અક્ષર શીખ્યા જી એ આઈ જે કે એ આટલા સુધી તમારે શીખાઈ ગયું ને હવે આગળના નવા વિડીયોમાં બીજા છ અક્ષર શીખીશું ત્યાં સુધી આવજો